મેં એક એક સ્કૂલમાં જે એક ખાનગી સ્કૂલમાં એક બનાવ બનેલો હતો જેમાં એક સ્કૂલમાં એક ઇલેક્ટ્રિશિયન જે કામ કરવા આવ્યો હતો ને એ એક 7 વર્ષની નાની બાળકી ઉપર જે એક સેક્સ્યુઅલ હરાસમેન્ટ એને પોર્નોગ્રાફી જોવાઈને જે એક સેક્સ્યુઅલ હરાસમેન્ટ કરવામાં આવ્યો હતો. આજે આખા બનાવની તપાસ જે છે તપાસ અને ધરપકડ કરવામાં LCB, SOG અને PI વેરાવળની ટીમ હતી. અરે આરોપીને પકડીને જો એમાં પોક્સોની કલમ આપણે 8, 10 અને 12 હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. એમાં અગ્રેવેટેડ સેક્સ્યુઅલ અસોલ્ટ છે બીકોઝ જે બાળકી જે છે 12 વર્ષથી નાની હતી. ઓર આરોપી અત્યારે જે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને આ ગુનામાં ચાર્જશીટ પણ જે વહેલામાં વહેલા કરવામાં આવી હતી, જે 5 દિવસમાં જો એમાં ચાર્જશીટ થઈ ગઈ. એનું કારણ એવું હતું કે જો એક આપણે વહેલો જસ્ટિસ મળશે તો એક જાહેર જનતામાં એક કોન્ફિડન્સ આવશે કે જો એ અત્યારે કોઈ પણ એવો બનાવ બને તો જો એમાં પોલીસની તરફથી તરત કાર્યવાહી થશે અને આખો જ્યુડિશિયલ સિસ્ટમ અને પોલીસ સિસ્ટમ મળીને જો એમાં કન્વિક્શન કરાવવામાં સજા દેવામાં એક્ટિવ થઈ જશે. આરોપીનું નામ શુભમ પાસી હતું અને એ શાળામાં કોઈ જગ્યાએ નોકરી નથી કરતો અને જે રીતે આપણે ઘરમાં કોઈને ઇલેક્ટ્રિશિયનને બોલાવે એ રીતે શાળાવાળા એને બોલાવ્યો હતો કે એની કોઈ ઇલેક્ટ્રિસિટીનો કોઈ ઇશ્યુ હતો તો એને માટે એને બોલાવ્યો હતો અને તે દિવસે આવીને જેવો બનાવ બન્યો હતો. ઓર અજયપુર UPનો રહેવાસી છે, અત્યારે વેરાવળમાં જે ઇલેક્ટ્રિશિયનનો છૂટક કામ કરે છે. આરોપી જે છે આ એક બે વખત અમે જેટલી માહિતી છે એને આધારે ખબર પડી છે કે એને એક દિવસ માટે જ એને બોલાવ્યો હતો જે ઓર તે દિવસે એને કોઈ શાળામાં પરમાનન્ટલી નોકરી નથી કરતો. અમારે નજરમાં એવું કોઈ વસ્તુ અમે મળી નથી અને અમારી તપાસમાં પણ એવું કોઈ વસ્તુ નથી મળી કે સ્કૂલનો મેનેજમેન્ટ કોઈ પણ પ્રકાર યા કોઈ પણ રીતે એમાં સંકળાયેલો છે. સ્કૂલ મેનેજમેન્ટ અને પોલીસ જે છે તે શરૂઆતમાં જે વિક્ટિમ જે વિક્ટિમના ફાધર જે એમાં કમ્પ્લેન કરવા આગળ નથી આવ્યા છે તો એને પોલીસ અને સ્કૂલ મેનેજમેન્ટ મળીને એને કન્વિન્સ પણ કરવામાં આવ્યા હતા કે જો તમે ફરિયાદ આપશો તો જો એને આધારે જો કાર્યવાહી થશે અને કાર્યવાહી થશે તો જો માણસોમાં જો એક ડેટરન્સ જેવું ક્રિએટ થશે તો ફરીથી એવો બનાવ ના બને. તો અત્યાર સુધી સ્કૂલ મેનેજમેન્ટનો એમાં કોઈ ઇન્વોલ્વમેન્ટ છે એવું કોઈ જોવા નથી મળ્યું. શાળાના સંચાલકોનો કેટલો ઇન્વોલ્વમેન્ટ છે અમે અત્યારે એનો પણ ફરીથી ઇન્વેસ્ટિગેશન હવે કરીએ અને બાકી શાળામાં એને પણ સ્કૂલ મેનેજમેન્ટની એક મીટિંગ પણ હતી એમને જો એ વાળીઓ જોડે તો આ એને આધારે જે એક મારા હિસાબથી જો એને એવો શું કહેવાય છે એમાં સહકાર પણ આપવામાં આવ્યો હતો કે કોઈ એને કોઈ ફરીથી એવો બનાવ ના બને એવો જો એ શાળાનો અત્યારે મેનેજમેન્ટ એમાં એક્ટિવ છે અને અમારી તરફથી અત્યારે પણ હું જે સ્કૂલ મેનેજમેન્ટને પણ બોલાવ્યો છું કે નેક્સ્ટ ટાઈમ કોઈ ફરીથી એવો બનાવ ના બને એને માટે એને શું શું પગલાં લેવા જોઈએ તો એને માટે હું પણ સૂચના આપવામાં આપશું અને જે અમારી જે સી ટીમ્સ છે આ કન્ટિન્યુઅસ ત્યાં પેટ્રોલિંગ કરશે. સી ટીમ જે છે સ્કૂલમાં જઈને ત્યાં બાળકોને આ વસ્તુ પણ બતાવશે કે જો એ શું ગુડ ટચ છે શું બેડ ટચ છે ઓર બાકી એવો કોઈ બનાવ ના બને ઓર એવો બનાવ બને તો તરત પોલીસને કઈ રીતે જાણ કરવાની છે અને કાયદામાં શું શું જોગવાઈ છે અને અમારા જિલ્લામાં શું શું ઇન્સ્ટિટ્યુશન્સ છે જે શું પોલીસ કઈ રીતે કામગીરી કરે છે એવા બનાવમાં આ બધી વસ્તુ જાણ કરવામાં અમારી સી ટીમની તરફથી આવશે. આવા જ અવનવા વિડીયોઝ માટે અબતકની ચેનલને સબસ્ક્રાઇબ લાઇક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબતક સાથે.